જિલ્લાના કડોદરા ખાતે ગત સપ્ટેમ્બરમાં 12 વર્ષીય અમરેન્દ્ર અપહરણ બાદ હત્યાનો મામલો હજી સમ્યો નથી. જ્યારે કડોદરાના જયકૃષ્ણનગરમાં 12 વર્ષીય અમરેન્દ્ર મહંત નામના 12 વર્ષીય બાળકનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીએ બાળકની હત્યા કરી નાખી હતી. જ્યારે બંને આરોપીઓ તેઓના સાગરીતો સાથે જેલમાં બંધ છે, જ્યારે આ ઘટનાને 3 માસ વીત્યા બાદ પણ આરોપીઓ સામે સ્થાનિકોનો રોષ હજી સમવાનો નામ નથી લેતો. ત્યારે એક ટોળું આરોપીના ઘર પાસે જઈને આરોપીના ઘર બહાર મુકેલ વાહન સળગાવ્યું હતું. દાને તાત્કાલિક કડોદરા પોલીસ, એલસીબી, એસઓજી, ડીવાયએસપીની ટીમો પહોંચી અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બનવા દીધેલ નથી. પોલીસે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી સામાન્ય લોકોને સમજાવીને રવાના કર્યા છે અને જે સોસાયટીના અમુક 8-10 લોકો જે ખરેખર કાયદો પોતાના હાથમાં લીધેલ અને લઈ રહ્યા હતા એમને પોલીસ સ્ટેશન લાવી અને ડિટેન કરેલ છે. મારે સૌને એક જ વસ્તુ કહેવી છે કે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે. ગત સપ્ટેમ્બરના રોજ કડોદરાના કૃષ્ણનગર ખાતે આવેલ સત્યમ શિવમ સુંદરમ ખાતે એક 12 વર્ષીય અમરેન્દ્ર નામના બાળકનું અપહરણ થયું હતું. આ અપહરણ કરનાર સોનુમનુ નામના બે ભાઈઓએ દ્વારા અપહરણ કરી 15 લાખની માંગણી તેના બાળકના પિતા પાસે માંગી હતી અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આજે 3 મહિના બાદ ફરીથી આજે બાળકની હત્યા કરી હતી. તેના પરિવારજનોમાં રોષ સમાતો નથી. ખાસ કરીને હાલ અત્યારે જો આપણે વાત કરીએ તો આ દ્રશ્યો તમે જોઈ શકો છો. આ દ્રશ્યો જે કૃષ્ણનગર ખાતે આવેલા સત્યમ શિવમ સુંદરમ નગરના છે, ત્યાં આજ રોજ પરિવારજનો દ્વારા તેઓનો ઘર ઉપર હુમલો કર્યો હતો અને ઘરને સળગાવવા તેમજ પ્રયાસ કર્યો હતો. આ ઘરની અંદર જે દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે, આ ઘરની અંદર જ સોનુમનુ નામના જે આરોપીઓ છે તેઓના પરિવાર રહેતો હતો અને ક્યાંક ને ક્યાંક પરિવારજનો તેમજ સ્થાનિકોમાં જે રોષ હતો તેને લઈને આજે રોષ જે છે તે ભભૂકી ઉઠ્યો હતો અને તેઓના માતા પિતા પર હુમલો કર્યો હતો. અને ખાસ કરીને કહી શકાય કે જ્યારે આ હુમલો કર્યો અને એ ઘટનાની જાણ કડોદરા પોલીસને થતાની સાથે તેઓનો કાફલો જે છે તે ઘટનાસ્થળ પર આવી ગયો હતો અને હાલ પણ અત્યારે ચાપતો પોલીસ બંદોબસ્ત છે તે હાલ અત્યારે અહીં જોવા મળી રહ્યો છે. જોકે આ સમગ્ર ઘટના ઉપર પોલીસે કંટ્રોલ મેળવી લીધો છે અને પરંતુ જ્યારે જે પ્રમાણે ટોળાઓ જે છે તે વચુકી છૂટ્યા હતા અને હુમલો કર્યો હતો ઘર ઉપર, ત્યારે જિલ્લાની પોલીસ જે છે તે હાલ અત્યારે અહીં બોલાવવાની ફરજ પડી હતી અને ક્યાંક ને ક્યાંક હાલ તો અત્યારે પોલીસ દ્વારા જે હુમલો કરનાર વ્યક્તિ છે તેમજ ટોળાને ઉશ્કેરવાનો પ્રયાસ જે કરી રહ્યા હતા તેઓ ટોળાને પણ હાલ અત્યારે પોલીસે તેઓની અટકાયત કરી છે. અને આ જે દ્રશ્ય સમગ્ર જે છે તે આપણે જોઈ શકીએ છીએ કે આ ઘરની અંદર પણ આગ ચાપીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો અને રોષ ભભૂકી ઉઠ્યો હતો. ખાસ કરીને આ જે દ્રશ્યો છે તે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનો રોષ આજે લોકો કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ ઘર જે છે ત્યાં બંધ મકાનની અંદર તેઓનો પરિવાર ક્યારેક આવીને અહીં રહેતો હતો અને જે અમરેન્દ્ર નામનો જે 12 વર્ષીય બાળકની હત્યા કરવામાં આવી હતી તેના પરિવાર દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ અપાયો છે. અને હાલ તો અત્યારે જે પ્રમાણનું અહીં કહી શકીએ કે પોલીસ જે છે તે પોલીસ પણ હાલ અત્યારે અહીં પહોંચી ચૂકી છે અને સમગ્ર ઘટનાને થાળે પાડી છે અને અમુક અસામાજિક તત્વો છે તેઓને પણ પોલીસે પોતાની બાનમાં લઈને સમગ્ર ઘટનાઓ અંગે કંટ્રોલ મેળવી લીધો છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત.